નમસ્તે. ધોરણ 8, વિષય વિજ્ઞાન અને એકમ 11, બળ અને દબાણ. હવે આગળના વિડીયોમાં, પહેલા વિડીયોમાં આપણે જોયું કે બળ ધક્કો કે ખેંચો. હવે આવે છે બળો આંતરિક ક્રિયાને કારણે ઉદ્ભવે છે. હવે એમાં જોઈએ આપણે ઉદાહરણ. તમારી ટેક્સ્ટબુકમાં બહુ સરસ ઉદાહરણ આપ્યા છે, તમને સરળતાથી સમજાઈ શકે એ વાત છે. આપણે એની ચર્ચા કરીએ. હવે અહીંયા તમારી સામે એક કાર આપેલી, એક જ મિનિટ, ટેક્સ્ટબુકનું પેજ તમને કહી દઉં. 129 નંબરના પેજ ઉપર છે. એક કાર છે, એક ભાઈ કારમાં બેઠા છે અને એક ભાઈ કારની પાછળ ઊભા છે. એવું બીજું ચિત્ર છે, એમાં 11.2 આકૃતિ છે, એમાં એ હતી અને બી જે છે એમાં એ ભાઈ ધક્કો મારે છે. હવે અહીંયા શું છે તો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ જે ઊભા છે એ વ્યક્તિની હાજરીને કારણે કાર ગતિમાં આવશે નહીં, પણ જ્યારે એ ભાઈ કારને ધક્કો મારે છે ત્યારે એ કાર ગતિમાં આવે છે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગતિ જે છે એ બળની દિશા જે છે એ કાર બળની દિશામાં જ કાર ગતિ કરે છે. હવે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. એવી જ રીતે બે છોકરીઓ તમારી સામે મૂકી છે, બે એકબીજાને હથેળીથી ધક્કા મારે છે, બે એકબીજાની સામે ધક્કા મારે છે. એક પ્રવૃત્તિ જોઈ લો. પછી જે છે એ પ્રવૃત્તિ 11.3 અંદર છે, એની બી. પહેલાં એ બે છોકરીઓ કોણ કોણે ધક્કો મારે છે નક્કી કરવાનું હતું અને પછી ફૂદડી ફરે છે બે છોકરીઓ. હવે એકબીજાને ખેંચે છે. જો તમે ઘણી વાર એવી ફૂદડી ફર્યા હશો તો એ જે છે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે. હવે કોણ કોણે ખેંચે છે એ નક્કી કરવાનું છે. હવે જ્યારે એના પછીની આકૃતિ છે 11.3, એની અંદર શું છે તો કે એક ભાઈ બળદને ખેંચે છે અને બળદ પોતાને પોતાની દિશામાં ખેંચે છે. હવે અહીંયા આ ઉદાહરણ પરથી તમે અનુમાન લગાડી શકો કે બળ લગાવવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો ની વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે. હવે એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરિક ક્રિયા બળમાં પરિણમે છે. હવે આ જે છે એ બળની શરૂઆત કેવી રીતે, હવે જો આ પ્રવૃત્તિ છે ને 11.2 બહુ સરસ છે. એની અંદર બે એ ને બી છે. હવે એની અંદર 11.2ની પ્રવૃત્તિમાં આકૃતિ 11.4 છે, એમાં બે છોકરાઓ છે. એ શું કરે છે તો કે એક બોક્સને ધક્કો મારે છે. જોજો, બે એક જ સાઈડ ઊભા છે. પછી શું કર્યું તો ધક્કો મારે છે એટલે પદાર્થ જે છે એ ગતિ કરવા માંડ્યો છે, બરાબર, સામેની બાજુ ગતિ કરે છે. જ્યારે હવે એ બે છોકરામાંથી એક છોકરો સામેની તરફ આવી ગયો છે એટલે કે એની વિરુદ્ધ બાજુમાં, અને બે જણા સરખો ધક્કો મારે છે તો પદાર્થ શું કરશે, પદાર્થની ગતિ કઈ બાજુ થઈ શકશે? કારણ કે જેનું ધક્કાનું પ્રમાણ વધારે એટલે કે જે બળ વધારે આપશે એની સામેની તરફ બોક્સ જે છે એ ગતિ કરશે એટલે કે પદાર્થ ગતિ કરશે. હવે અહીંયા તમારી સામે એક વળી પાછું ઉદાહરણ એક આપ્યું છે. એક ટીમ છે, એમાં દોડા ખેંચીની એક રમત છે, આવી તો તમે રમત રમ્યા હશો. હવે એમાં બે ટીમ સરખું બળ લગાડે છે અને પછી દોડાને પોતાની તરફ ખેંચે છે. હવે એમાં જે ટીમ સૌથી વધારે બળ લગાડશે એ ટીમ શું થઈ જશે, વિનર, બરાબર છે, જીતી જશે. હવે પદાર્થ પર એક જ દિશામાં લાગેલા બળો એકબીજામાં ઉમેરાય છે. હવે બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ બંને બળના તફાવત જેટલું હોય છે. હવે વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હોય ત્યારે તમે પ્રવૃત્તિમાં 11.4ની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે શું થાય છે. હવે દોરડા ખેંચની રમત જે છે એમાં બે ટીમો દોરડાને સમાન રીતે ખેંચી રહ્યા છે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું જ નથી, કારણ કે બે જણાનો સમાન છે. આમ તમે શીખી ગયા કે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. એનો ઉલ્લેખ એ કહી શકાય કે બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. હવે અહીંયા તમે આપણે વિડીયો પૂરો કરીએ એ પહેલાં હું તમને થોડુંક ફરીથી યાદ દેવડાવી દઉં કે બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળના તફાવત જેટલું હોય છે. આ રીતે તમે બળના અમુક ઉદાહરણો તમારી રીતે પણ ગોઠવી શકો અને કહી શકો અને પ્રવૃત્તિ પણ કરી શકો. હવે આપણે મળી તો શક્યા નથી એટલે આપણે આવી પ્રવૃત્તિ કરી નહીં શકીએ, પણ જ્યારે જ્યારે હું આ ચેપ્ટર કરાવું છું, આ એકમ કરાવું છું ત્યારે તમારી પાસે આવી પ્રવૃત્તિ પણ કરાવતી હોઉં છું જેથી તમને સરળતાથી સમજાઈ શકે. હવે અહીંયા એક વાત યાદ દેવડાવવાની હતી કે બળની શરૂઆત
માં આપણે શું કર્યું તો કે એની પ્રવૃત્તિ કરી અને આપણે શીખવાની કોશિશ કરશું. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ.